સેવ મોમરા દરેક ગુજરાતીના ઘરમાં મળશે જ કેમ કે સાંજની હલકી ભૂખ હોય કે પ્રવાસમાં નાસ્તો સેવમૌમરા વગર પૂરો જ નથી થતો સેવમમરા પણ ઘણી અલગ અલગ રીતથી બને છે પણ શું તમે ક્યારેય સુરેન્દ્રનગરના ફેમસ સેવમરા ખાધા છે સુરેન્દ્રનગરના સેવમરા દેશ વિદેશમાં પ્રખ્યાત છે સાથે ચટપટા એવા ને કે એકવાર ચાખ્યા પછી હાથ રોકાય જ નહીં ખાધે જ રાખો એવા સ્વાદિષ્ટ તો જો તમારે ક્યારેય સુરેન્દ્રનગર બાજુ જવાનું થાય ને તો મમરા ખાસ લેજો અને ક્યારેય તમે ખાધા જ ન હોય ને તો આ સ્વાદના મમરા ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો પણ એના માટે મમરા કેવા લેવા જોઈએ અને બીજા કયા મસાલા કેટલા પ્રમાણમાં લેવા એ બધું હું વિડીયોમાં આગળ જણાવીશ તો એક સેકન્ડ પણ વિડીયો સ્કીપ ના કરતા જેથી એ જ સ્વાદ તમને ઘરે મળે તો ચાલો બનાવી લઈએ મમરા માર્કેટમાં બે ટાઈપના મમરા આવે છે એક તો કોલ્લાપુરી મમરા અને બીજા બાસમતી કે કોઈ લાંબા ચોખામાંથી બનતા સાદા મમરા કોલ્હાપુરી મમરા એ આખા ભરેલા જાડા અને થોડા ગોળ શેપમાં હોય છે જ્યારે સાદા મમરા હોય છે ને એ અંદરથી ખાલી લાગતા ફૂલેલા અને શેપમાં લાંબા હોય છે તો કોલ્હાપુરી મમરા છે એ મોંઘા હોય છે જ્યારે સાદા મમરા સસ્તા હોય છે તો આપણે મોંઘા મમરા નથી વાપરવાના આપણે સાદા મમરાનો જ ઉપયોગ કરવાનો છે આ સાદા મમરા તમે કોઈપણ બ્રાન્ડના લઈ શકો છો હવે અહીં મેં સિત્તેર ગ્રામ મમરા લીધા છે આ મમરા હવાઈ ગયા હોય ને તો તડકે તપાવી લેવા અથવા તો ઓવનમાં ગરમ કરી લેવા જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય સાથે હવે આ સિત્તેર ગ્રામ મમરાની સાથે સો ગ્રામ સેવ લેવાની છે હા મમરા કરતાં સેવ વધારે લેવાની છે મેં અહીં રેડીમેડ જાડી સેવ લીધી છે ઝીણી સેવનો ઉપયોગ ના કરવો સાથે ચાલીસ ગ્રામ દળેલી ખાંડ લેવાની છે એટલે અહીં મેં ચાર ટેબલ સ્પૂન જેવી ખાંડ લીધી છે વધારે એક ચમચી લેવી હોય તો લઈ શકાય હવે બીજા દસ ગ્રામમાં આપણે મસાલા લેવાના છે જેમાં વન ટી સ્પૂન એટલે વજનમાં પાંચ ગ્રામ જેવો આમચૂર પાવડર લેવાનો છે આમચૂર પાવડર ના હોય તો તમે વન ફોર્થ ટી સ્પૂન જેવા લીંબુના ફૂલ પણ વાપરી શકો છો હવે સાથે વન ટીસ્પૂન એટલે કે વજનમાં ચારથી પાંચ ગ્રામ જેવું કાશ્મીરી મરચું લેવાનું છે અને સાથે એક ટી સ્પૂન જેવી હળદર લેવાની છે જેનું વજન આશરે બેથી ત્રણ ગ્રામ જેવું થાય છે એટલે કુલ અગિયારથી બાર ગ્રામ વજનમાં આ બધા મસાલા ઉમેરી દેવાના છે અહીં મીઠાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે ઓલરેડી આપણે મમરા કરતાં સેવ વધારે લીધી છે એટલે મીઠું પ્રોપર જ થઈ જશે અને છેલ્લે તળવા માટે તેલ લેવાનું છે હા અહીં મમરા વઘારવાના નથી આપણે તળીને જ ઉપયોગમાં લેવાના છે પણ તેલ કેવું લેવાનું તો આપણા બધાના ઘરમાં લગભગ સિંગ તેલ હોય છે પણ એનો યુઝ નથી કરવાનો અહીં તમારે કોઈ પણ ફ્લેવર વગરનું તેલ વાપરવાનું છે જેથી મમરાને તળતા કોઈ પણ પ્રકારની સુગંધ ના બેસે હવે તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે અને તળેલા મમરા રાખવા માટે એક પહોળું વાસણ લઈ લેવાનું છે હવે અહીં તેલ ગરમ થઈ ચૂક્યું છે તો એક કાણાવાળા વાટકાને તેલમાં રાખી દઈશું જેથી તળેલા મમરાને સહેલાઈથી બહાર કાઢી શકાય આ વાટકામાં જ આપણે મમરાને ઉમેરીશું એટલે એકદમ સરસ રીતના તળાઈ જાય અને તેલમાંથી બહાર કાઢવા પણ સરળ પડે તો હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે તો થોડા થોડા મમરા આ વાટકામાં ઉમેરતા જઈશું અને તળતા જઈશું આપણે જ્યારે પૌવા તળીએ ને ત્યારે એ તરત જ ફૂલીને ઉપર આવી જાય છે પણ મમરા ઓલરેડી ફૂલેલા જ હોય છે એટલે એવું નહીં થાય મમરા તેલમાં ઉમેરી આઠથી દસ સેકન્ડ માટે ફેરવી લેવા અને તરત જ બહાર કાઢી લેવા તો આટલી જ વારમાં મમરા એકદમ સારી રીતના તળાઈ જાય છે અને ક્રિસ્પી બની જાય છે મમરામાં બહુ વધારે તેલ ભરાતું નથી એટલે એની ચિંતા ના કરવી તો હવે આ તળેલા મમરાને પહોળા વાસણમાં કાઢી લઈશું તો આવી રીતે આપણે બધા મમરાને થોડા થોડા કરી તળી લેવાના છે જેમ આપણે પૌવાનો ચેવડો બનાવીએ છીએ અને પૌવા તળીએ છીએ એવી જ રીતે અહીં મમરાને તળી લેવાના છે નોર્મલી બધાના ઘરમાં મમરા વઘારીને જ તૈયાર થતા હોય છે પરંતુ આ સુરેન્દ્રનગરના ફેમસ મમરા તળીને તૈયાર થાય છે જેથી લાંબો સમય સુધી એવાને એવા ફ્રેશ અને ક્રિસ્પી રહે છે અહીં મમરા જ્યારે તળવાની શરૂઆત કરો ને એ પહેલાં બધા મસાલા તૈયાર કરવા જરૂરી છે કારણ કે એકવાર મમરા તળાઈ ગયા પછી તરત જ બધા મસાલા ઉમેરવાના છે એટલે બધા મસાલા યાદ કરીને તૈયાર રાખવા તો આવી રીતે આપણે બધા મમરાને તળી લેવાના છે હવે બધા મમરા અહીં તળાઈ ગયા છે તો મમરા ખૂબ જ ગરમ છે તો ફટાફટ બીજા બધા મસાલા પણ ઉમેરી દઈશું પણ સૌથી પહેલાં આપણે અહીં સેવ ઉમેરી દઈશું એટલે સેવમાં પણ મસાલા ભળી જાય તો સેવ ઉમેરી ત્યારબાદ આપણે ચાર ચમચી જેવી ખાંડ ઉમેરવાની છે વજનમાં ચાલીસ ગ્રામ અને ચમચીમાં જોઈએ તો ચાર ચમચી જેવી ખાંડ થાય છે વધારે એક ચમચી ઉમેરવી હોય તો ઉમેરી શકાય હવે ખાંડ ઉમેરી દીધા પછી એક નાની ચમચી મરચું પાવડર અહીં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ એક નાની ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડર ના વાપરવો હોય તો લીંબુના ફૂલ પણ ઉમેરી શકાય તો પા નાની ચમચી જેવા લીંબુના ફૂલ વાપરવા સાથે એક નાની ચમચી હળદર પાવડર પણ ઉમેરીશો જેથી કલર સરસ આવે તો બસ આટલા મસાલા થઈ ગયા છે હવે બીજા કોઈ જ મસાલા ઉમેરવાના નથી મીઠાનો પણ ઉપયોગ નથી કરવાનો ઓલરેડી મમરામાં મીઠું હોય જ છે સાથે આપણે મમરા કરતાં સેવ વધારે લીધી છે એટલે એકદમ બેલેન્સ થઈ જશે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરતાં કલર પણ એકદમ સરસ આવી ગયું છે તમને એમ લાગે કે કલર બરોબર નથી તો થોડું એવું કાશ્મીરી મરચું ઉમેરી શકો છો પણ મને અહીં બધું પ્રોપર લાગી રહ્યું છે અહીં બધી વસ્તુનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તો તમે ત્યાંથી પણ જોઈ શકશો તો એકદમ પરફેક્ટ રીતના અહીં મમરા તૈયાર થઈ ગયા છે અહીં આ મમરામાં ગરમ મસાલો સિંગદાણા લીમડો વરિયાળી વગેરે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવામાં આવતા છતાં પણ આ સ્વાદમાં એટલા બધા ટેસ્ટી અને જોરદાર લાગે છે ને કે લોકો બહાર ગામથી અને દેશ વિદેશથી આ મમરા મગાવે છે ખૂબ જ સરળ રીતે બનતા આ મમરાનો સ્વાદ એકદમ અનોખો છે એટલે એકવાર ખાધા પછી તમને વારવાર ખાવાનું મન થાય એટલા ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી તમે પણ આ મમરા જરૂરથી ઘરે બનાવજો તો ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો સાથે તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો